ગુડ મોર્નિંગ વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 11 સાયન્સની અંદર બાયોલોજીમાં પ્રકરણ નંબર 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યાના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. હવે મિત્રો, આજે આપણે 5મા પ્રકરણનો એક જ ટોપિક બાકી છે કે લિલિયેસી કુળ, કે જે આપણે બે કુળ છે તેનો અભ્યાસ કરી ગયા છીએ, સોલેનેસી કુળ અને ફેબેસી કુળ. હવે આજે માત્ર એક જ કુળ છે આ પાઠનું, તે આપણે જોવાનું છે લિલિયેસી કુળ. તો ચાલો હવે આજે આપણે લિલિયેસી કુળ છે તેનો અભ્યાસ કરીએ. હવે આપણે જોઈએ કે લિલિયેસી કુળ છે તે કયા કુળ તરીકે ઓળખાય છે. તો લિલિયેસી કુળ છે તે લીલીના કુળ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, દરેક કુળ છે તેનું કોઈક ના કોઈક સામાન્ય નામ છે. જે ફેબેસી કુળ છે તેને આપણે જોઈએ તો, એક તો તે લેગ્યુમિનો છે કુળનું ઉપકુળ હતું પહેલાં, અને ત્યારબાદ તેને પેપેલી ઓનોડી કુળ તરીકે ઓળખવામાં આવતું હતું. ત્યાર પછી આપણે જોઈએ કે જે સોલેનેસી કુળ છે તેને બટાટાના કુળ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે લિલિયેસી કુળ છે તેને લીલીના કુળ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ કે જે આ લિલિયેસી કુળ છે તેનું વર્ગીકરણ જોઈએ, કે જેમ આપણે આગળના બે કુળની અંદર વર્ગીકરણ જોયું હતું, એવી જ રીતે અહીંયા લિલિયેસી કુળ છે તેનું વર્ગીકરણની વાત કરીએ તો, સૃષ્ટિ તો વનસ્પતિ સૃષ્ટિ જ આવશે. હવે એના વર્ગની વાત કરીએ તો અહીંયા લિલિયેસી કુળ છે તે મિત્રો એકદળીની અંદર આવે છે. તેની શ્રેણી છે તે કોરોનેરી છે, અને કુળ છે તે લિલિયેસી છે. અહીંયા સાઈડમાં બાજુમાં જગ્યા છે, અહીંયા તમારે વર્ગીકરણ લખવું હોય તો તમે લખી લેજો. વર્ગ એકદળી, શ્રેણી કોરોનેરી, કુળ લિલિયેસી. ક્લિયર આટલું? હવે ત્યારબાદ આપણે વન બાય વન જોશું એના લક્ષણો. એમાં સૌ પ્રથમ તો એના વાનસ્પતિક લક્ષણો જોશું. વાનસ્પતિક લક્ષણો પૂર્ણ થઈ જાય ત્યારબાદ તેના પુષ્પીય લક્ષણો જોશું. વાનસ્પતિક લક્ષણની અંદર પહેલાં તો તેનું નિવાસ સ્થાન, ત્યારબાદ તેનું સ્વરૂપ, ત્યારબાદ એનું પર્ણ અને જે પ્રકાંડ છે તેની રચના જોશું, અને ત્યારબાદ એના પુષ્પીય લક્ષણો જોશું. તો સૌ પ્રથમ તો પહેલાં જોઈએ તો સામાન્ય રીતે લીલીનું કુળ કહે છે. લિલિયેસી છે તેનું ટૂંકું નામ છે લીલી, એટલે સામાન્ય રીતે તે લીલીના કુળ તરીકે ઓળખાય છે. એકદળી વનસ્પતિઓની લાક્ષણિકતાનું પ્રતિનિધિત્વ કરે છે. હવે આગળ આપણે જે બે કુળ જોયા, ફેબેસી કુળ અને સોલેનેસી કુળ, તે મિત્રો હતા દ્વિદળીના. હવે અહીંયા જ્યાં લિલિયેસી કુળ છે તેની અંદર એકદળી વનસ્પતિઓનો સમાવેશ થાય છે, એટલા માટે તે એકદળી વનસ્પતિ છે. તેની જે લાક્ષણિકતાઓ છે, એટલે કે તેના જે લક્ષણો છે, તેનું પ્રતિનિધિત્વ એટલે કે તેની રજૂઆત કરે છે. તે વિશ્વમાં બધે વિતરિત છે. હવે એનું આપણે નિવાસ સ્થાન જોઈએ કે કઈ જગ્યાએ જોવા મળે છે, તો તે વિશ્વની અંદર એટલે કે સમગ્ર વિશ્વમાં બધે ફેલાયેલી જોવા મળે છે. હવે ત્યારબાદ એના વાનસ્પતિક લક્ષણની અંદર તેના સ્વરૂપની વાત કરીએ તો ભૂગર્ભીય કંદો, જેને ઇંગ્લિશમાં બલ્બ્સ તરીકે ઓળખવામાં આવે છે, વજ્રકંદ જેને કોમ્સ તરીકે ઓળખવામાં આવે છે, ગાંઠામૂડી જેને રાઇઝોમ તરીકે ઓળખવામાં આવે છે, સાથેના બહુવર્ષાયુ છોડ. હવે મિત્રો, ભૂગર્ભીય કંદો, વજ્રકંદો અને ગાંઠામૂડી એટલે શું આપણે આવી ગયું છે. આગળ જ્યારે લક્ષણો જોયા છે મૂળ પ્રકારના પર્ણ, અને એની અંદર ગાંઠામૂડી આવતું હતું કે જે પ્રકારની અંદર આવે છે, વજ્રકંદ છે તે પણ પ્રકાંડમાં આવે છે. ભૂગર્ભીય કંદ એટલે કે તે આપણે જોઈએ તો પર્ણના રૂપાંતરોની અંદર આવે છે, એટલે ટૂંકમાં જમીનની અંદર કોઈ પણ પર્ણ ખોરાકનો સંગ્રહ કરશે કે પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરશે તેને આપણે ભૂગર્ભીય કંદો, વજ્રકંદો અને ગાંઠામૂળી તરીકે ઓળખીએ છીએ. તો એની સાથેનું બહુવર્ષાયુ છોડ. હવે મિત્રો, અહીંયા શબ્દ આવ્યો છે બહુવર્ષાયુ છોડ. બહુ એટલે વધારે, વર્ષાયુ એટલે કે વર્ષ. હવે મિત્રો, કે જે વનસ્પતિ હોય છે તે કેટલો ટાઈમ જીવે છે તેને આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. એક વર્ષાયુ છોડ, દ્વિવર્ષાયુ છોડ અને બહુવર્ષાયુ છોડ. જો મિત્રો, અહીંયા એક વર્ષાયુ એટલે કે એક વર્ષ જીવે એવું નહીં, એક વર્ષાયુ છોડ એટલે કે એવો છોડ કે તે એક જ ઋતુની અંદર તેનું સમગ્ર જીવનચક્ર પૂર્ણ કરે, એટલે કે તે બીજ છે તેમાંથી અંકુરણ થઈ વિકાસ પામે, ત્યારબાદ પુષ્પનું સર્જન કરે, ફલન થાય, ફલન થઈ જાય, ત્યારબાદ એમાંથી બીજ નિર્માણ પામી જાય, બીજ નિર્માણ પામે, ત્યારબાદ તે છોડ છે તે ધીરે ધીરે કેવો થઈ જાય છે, નાશ પામે છે, એટલે કે ટૂંકમાં તેનું જે છોડ હોય છે તે કરમાઈ જાય છે, તે સુકાઈ જાય છે. તો આ પ્રકારનું જે
વૃક્ષ હોય છે જે છોડવા હોય છે તેને એક વર્ષાયુ તરીકે ઓળખવામાં આવે છે. દ્વિવર્ષાયુ એટલે કે એનું જીવનકાળ છે તે બે ઋતુની અંદર પૂર્ણ કરે. ઉદાહરણ તરીકે આપણે કપાસની વાત કરીએ તો કપાસ છે તેને આપણે ચોમાસાની અંદર વાવીએ છીએ તો ચોમાસું અને શિયાળુ આમ બે ઋતુની અંદર એનું જીવનચક્ર ચાલે છે અને ત્યારબાદ શિયાળામાં તેનું જીવનચક્ર છે તે પૂર્ણ થઈ જશે. તો આ પ્રકારના જે છોડ હોય છે વનસ્પતિ હોય છે તેને દ્વિવર્ષાયુ કહે છે. અને બહુવર્ષાયુ, બહુવર્ષાયુ એટલે કે તે બે ઋતુથી વધારે ઋતુની અંદર તેનું જીવનચક્ર પૂર્ણ કરે. ઉદાહરણ તરીકે લઈ લો લીમડો છે, જામફળી છે, તો આ બધા છે તે બેથી વધારે ઋતુની અંદર તેનું જીવનચક્ર પૂર્ણ કરે છે એટલે કે તે વધારે જીવે છે તો એને બહુવર્ષાયુ કહે છે. એટલે મિત્રો યાદ રાખજો, એક વર્ષાયુ એટલે કે એક જ ઋતુમાં તેનું જીવનચક્ર પૂર્ણ કરે છે, દ્વિવર્ષાયુ એટલે કે બે ઋતુમાં, અને બહુવર્ષાયુ એટલે કે બેથી વધારે ઋતુની અંદર. આપણે ઉદાહરણ લીમડાનું લઈ લઈએ તો લીમડો છે તેમાં દર વર્ષે શું થાય છે કે લીંબોળી આવે છે અને આમ દર વર્ષે તે પ્રજનનનું કાર્ય કરે છે, બીજનું નિર્માણ કરે છે, ફળનું નિર્માણ કરે છે. પરંતુ કપાસની વાત કરો તો કપાસને આપણે વાવીએ તો શું કપાસની અંદર દર વર્ષે નવો કપાસ આવે છે? નહીં આવે. કારણ કે તેનું જે લિમિટ છે, તેની જે મર્યાદા છે કે તે બે ઋતુની અંદર જ એનું જીવનચક્ર વિતાવી શકે છે. કદાચ આપણે કપાસને ઊભો રાખીએ તો પણ આગળ છે આગળના વર્ષમાં તેમાંથી જે નવા ઝીંડવા આવે અને એમાંથી કપાસ ઉત્પન્ન થાય એવું થતું નથી, કારણ કે તે બે ઋતુની અંદર જ સમાપ્ત થઈ જાય છે. તો એને કહે છે દ્વિવર્ષાયુ. તો આવી રીતે વાનસ્પતિક લક્ષણોની અંદર જોઈએ તો એના સ્વરૂપની અંદર તે મોટે ભાગે શાકીય છે. એટલે શાક એટલે કે આગળ જે સોલેનેસી કુળ હતું એની અંદર આવી ગયું કે શાકીય એટલે કેવું. તે ત્યારબાદ વાત કરીએ તો કેટલીક આરોહી છે એટલે કે સતાવરી, સતાવરી જેવી જે વનસ્પતિ છે કે તે એક આરોહી છે એટલે કે એને આરોહણ માટે કોઈક આધારની જરૂર પડે છે. ત્યારબાદ કેટલાક મરુદ્ભિદ છે તેની અંદર રામબાણ આવે છે અને મુખ્યત્વે કંદ, ગાંઠા, મૂડી આના દ્વારા તે વાનસ્પતિક પ્રજનનનું કાર્ય કરે છે. મિત્રો અહીંયા જે આ કંદ છે એમાં ભૂગર્ભીય કંદો, વજ્રકંદો અને ગાંઠા મૂડી તે વાનસ્પતિક પ્રજનન માટે પણ જવાબદાર છે. એટલે કદ પ્રશ્ન પૂછાય કે લીલીએસી કુળની અંદર વાનસ્પતિક પ્રજનન કેના દ્વારા થાય છે? તો અહીંયા વાનસ્પતિક પ્રજનન છે તે થાય છે ભૂગર્ભીય કંદ દ્વારા, વજ્રકંદ દ્વારા અને ગાંઠા મૂડી દ્વારા. હવે ત્યારબાદ એના પર્ણોની વાત કરીએ તો પર્ણો છે તે મુખ્યત્વે તલસ્થ, એકાંતરિક, રેખીય, અનુપપર્ણીય, સમાંતર શિરાવિન્યાસ ધરાવતા. હવે મુખ્યત્વે તલસ્થ એટલે કેવા? તલસ એટલે કે ટૂંકમાં આપણે વાત કરીએ તો તે છે જે જમીન હોય છે, આ જમીન છે અહીંયાથી જ ડાયરેક્ટ આવી રીતે પર્ણ છે તે વિકાસ પામતા હોય. કદાચ તમે ડુંગળી જોઈ હોય, ડુંગળીની અંદર શું જોવા મળે છે કે એના પર્ણ છે. મોસ્ટલી આપણે બીજા વનસ્પતિની વાત કરીએ તો પ્રકાંડ છે, પ્રકાંડની ઉપર પર્ણ છે તે વિકાસ પામે. પરંતુ ડુંગળી જેવી વનસ્પતિની વાત કરીએ તો જમીન છે ત્યાંથી જ ડાયરેક્ટ આવી રીતે એના પર્ણ છે તે નિર્માણ પામે છે. તો એને કહે છે તલસ એટલે કે તળિયાના ભાગથી જે આધારનો ભાગ છે તે બેજનો ભાગ છે ત્યાંથી જ પર્ણ છે તે ઉદ્ભવે છે. એકાંતરિક એટલે કે એક ગાંઠ પરથી એક જ પર્ણ ઉદ્ભવે છે, દરેકની અંદર એકાંતરિક જ આવ્યું છે એટલે યાદ રાખવામાં સહેલું છે ત્રણે ત્રણ કુળમાં. ત્યારબાદ રેખીય, રેખીય એટલે કે આપણે જોવા જઈએ તો એના પર્ણ છે તેની અંદર જે આવી રીતે રેખાઓ જોવા મળે છે, રેખાઓ એટલે કે શિરાવિન્યાસ એટલે સમાંતર શિરાવિન્યાસ. અનુપપર્ણીય એટલે કે ઉપપર્ણ ગેરહાજર, અનુપપર્ણીય એટલે ઉપપર્ણો ગેરહાજર. ફેબેસી કુળની અંદર ઉપપર્ણો હાજર છે, સોલેનેસી અને લીલીએસી બંનેની અંદર ઉપપર્ણો ગેરહાજર છે. તો આ થયા તેના વાનસ્પતિક લક્ષણો. હજી એકવાર વાનસ્પતિક લક્ષણની અંદર ભૂગર્ભીય કંદો, વજ્રકંદો, ગાંઠા મૂડી જોવા મળે છે તેના દ્વારા વાનસ્પતિક પ્રજનન કરે છે. બહુવર્ષાયુ છોડ છે, પણ મુખ્યત્વે તલસ એટલે કે જે તલ પ્રદેશ છે જે જ્યાંથી જમીનમાંથી વિકાસ પામે છે ત્યાંથી તેના તળિયાના ભાગે તેના જે પર્ણ છે તે ઉદ્ભવ પામે છે. ત્યારબાદ એકાંતરિક એક ગાંઠ પછી એક જ પર્ણ, રેખીય એટલે કે તેના પર્ણની અંદર પર્ણ હશે આવી રીતે તો એના પર્ણોમાં આ રીતની રેખાઓ જોવા મળે છે તેને રેખીય કહે છે. અને એક દળી છે એટલે સમાંતર શિરાવિન્યાસ હશે. ત્યારબાદ વાત કરીએ તેના પુષ્પીય લક્ષણ. હવે પર્ણો છે તે મિત્રો સાદા જોવા મળે છે, અહીંયા છે પર્ણ સાદા હશે, એકાંતરિક હશે. અમુક વનસ્પતિની અંદર સમ્મુખ કે ભ્રમિરૂપ પ્રકારનો જે
પર્ણ વિન્યાસ છે તે જોવા મળે છે અને અમુકમાં સ્તંભ્ય કે મૂળ પર્ણ હોય છે, ક્યારેક સલ્કી પર્ણ પણ આ છે જોવા મળે છે. હવે ત્યારબાદ આપણે જોઈએ પુષ્પીય લક્ષણ. હવે પુષ્પીય લક્ષણની અંદર સૌ પ્રથમ તો આવશે એનો પુષ્પ વિન્યાસ. હવે પુષ્પ વિન્યાસની અંદર એકાકી પરિમિત, ઘણી વાર છત્રક એટલે કે અમ્બેલેટ જેવા ગુચ્છમાં. હવે એકાકી પરિમિત એટલે શું, એ તો આપણને ખબર જ છે કે પરિમિત એટલે કે તેમાં જે મુખ્ય ધરી છે જ્યાંથી પુષ્પ નિર્માણ પામે છે, હવે એની ટોચના ભાગે પુષ્પનું નિર્માણ થઈ જાય છે, આગળ અહીંયા છે તે આગળ બીજા નવા પુષ્પનું સર્જન થશે નહીં. જે અગ્રકલિકા છે તે પુષ્પની અંદર રૂપાંતરણ પામે છે તેને તેને પરિમિત કહે છે. હવે અહીંયા છે એકાકી. એકાકી એટલે એનો અર્થ એવો કે એક જ પુષ્પ છે તે નિર્માણ પામશે. તો આ પ્રકારનો જે પુષ્પ વિન્યાસ છે તે એકાકી પરિમિત અને અમુક વાર છત્રક જેવા ગુચ્છમાં. એટલે કે છત્રક એટલે શું, તો આપણે જોઈ ગયા છીએ છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ કે આવી રીતે જે એક દંડ છે તેના ઉપર છત્રીના સળિયાની જેમ આવી રીતે ઘણા બધા સદંડી પુષ્પો છે તે ગોઠવાયેલા જોવા મળે છે. તો એ પ્રકારનો જે પુષ્પ વિન્યાસ છે તેને છત્રક કહે છે. કદાચ તમે ડુંગળી અથવા તો જે વરિયાળી છે તેના પુષ્પને જોયા હોય તો એની અંદર આ પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે છે. જે ડુંગળી છે એના એની ઉપર પુષ્પ આવે છે સફેદ કલરના પુષ્પ. કદાચ તમે કોઈ નિરીક્ષણ કર્યું હોય તો તમે જુઓ તો એની ઉપર આમ છત્રીના સળિયાની જેમ પુષ્પો ગોઠવાયેલા જોવા મળે છે તો એને છત્રક કહે છે. હવે અમુકની અંદર આપણે જોવા જોઈએ એ સિવાયનામાં તમે બુકમાં બે જ આપેલા છે, એકાકી પરિમિત અને છત્રક. હવે ઘણીવાર અમુક વનસ્પતિ છે તેમાં કલગી, છત્રક અને સૂકી પણ જોવા મળે છે અને તે કક્ષીય હોય છે. કલગી, સૂકી અને જે બીજો આપણે જોયો કક્ષીય જોવા મળે છે. તો આમ અહીંયા ત્રણ પ્રકારના જે પુષ્પ વિન્યાસ છે તે જોવા મળે છે કે એકાકી પરિમિત અથવા છત્રક અથવા તો કલગી અથવા સૂકી અને તે કક્ષીય જોવા મળે છે. એટલે કક્ષમાંથી પુષ્પ છે તે ઉદ્ભવ પામે છે. ત્યારબાદ વાત કરીએ પુષ્પનું તો પુષ્પ કેવું છે, દ્વિલિંગી અને નિયમિત. હવે દ્વિલિંગી એટલે કે એની અંદર બે લિંગાજળ છે, પુંકેસર ચક્રે આવેલું છે અને શ્રીકેસર ચક્રે આજળ છે. નિયમિત એટલે કે કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ ધરી વડે બે સરખા અર્ધ ભાગની અંદર વિભાજિત કરી શકાય. અહીંયા લઈ લો કેન્દ્ર, આવી રીતે કાપો તો પણ બે સરખા ભાગ થાય, આ રીતે કાપો તો પણ બે સરખા, આ રીતે કાપો તો પણ બે સરખા ભાગ થાય અને આ રીતે કાપો તો પણ બે સરખા ભાગ થાય. એમ કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ લંબ ધરીએ તેને બે સરખા ભાગની અંદર વિભાજિત કરી શકાય છે તે પુષ્પને કહે છે નિયમિત. હવે બીજું આપણે લખવું હોય તો સંપૂર્ણ એટલે કે એની અંદર બધા ચક્ર આચર છે તે પુષ્પને સંપૂર્ણ કહે છે. ત્રિઅવયવી હોય, ત્રિઅવયવી એટલે મિત્રો અહીંયા વજ્રચક્ર, દલચક્ર અને પુંકેસર ચક્ર ત્રણેય છે તે ત્રણની સંખ્યામાં જોવા મળે છે. આ ત્રણેય ચક્રો ત્રણની સંખ્યામાં જોવા મળે છે તો એવા પુષ્પને ત્રિઅવયવી પુષ્પ કહે છે. નિપત્ર યુક્ત એટલે કે નિપત્રો ધરાવે છે. નિપત્રો એટલે શું, જે આપણે ભણી ગયા છીએ અધોજાયી. અધોજાયી એટલે કે એનું બીજાશય છે તે ઉચ્ચસ્થ છે અને બાકીના ચક્રો છે તે બીજાશયના નીચેથી ગોઠવાયેલા જોવા મળે છે. તો પુષ્પ દ્વિલિંગી, નિયમિત, સંપૂર્ણ, ત્રિઅવયવી, નિપત્ર યુક્ત, અધોજાયી. અહીંયા કોમા કરી અને લખતા જાજો બાજુમાં, સંપૂર્ણ, ત્રિઅવયવી, નિપત્ર યુક્ત અને અધોજાયી. હવે મિત્રો સૌ પ્રથમ તો આપણે જાણીએ છીએ પુષ્પ વિન્યાસ આવે, પછી પુષ્પ આવે, પુષ્પ પછી આવે વજ્રચક્ર અને પછી દલચક્ર. તો અહીંયા વજ્રચક્ર અને દલચક્ર બે જોડાયેલા છે તો એવું પુષ્પ છે તેને પરિપુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે અહીંયા વજ્રચક્ર અને દલચક્ર બે અલગ નથી, પરંતુ પરિપુષ્પ ચક્ર એટલે કે વજ્રપત્ર અને દલપત્ર બે જોડાયેલા જોવા મળે છે. તો એમાં પરિપુષ્પ પત્રો, પરિપુષ્પ ચક્ર છે ત્યાં શું આવશે, પરિપુષ્પ પત્રો કેટલા છે, છ છે. એમાં 3+3 એકમમાં એટલે 3 વજ્રપત્ર હશે અને 3 છે તે દલપત્ર હશે. આમ બંને છે તે ભેગા મળી અને પરિપુષ્પ પત્રનું નિર્માણ કરે છે અને ઘણીવાર ભેગા થઈને નલિકાકાર રચના બનાવે છે અને તેમાં ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ જોવા મળે છે. હવે ઘણીવાર આ પરિપુષ્પ પત્રો છે તે ભેગા થઈ અને એક નલિકાકાર એટલે કે એક નળી જેવી રચના બનાવે છે અને એમાં ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ જોવા મળે છે. ક્યારેક અમુક વનસ્પતિની અંદર આચ્છાદિત કલિકાંતર વિન્યાસ પણ જોવા મળે છે.
હવે અહીંયા છે પરિપુષ્પ છે તે વજ્ર સદસ અથવા દલાપ. કેવું કીધું છે? વજ્ર સદસ અથવા દલાપ, એટલે વજ્ર સદસ એટલે કે વજ્રપત્રો જેવું. પરિપુષ્પ છે તે વજ્રપત્રો જેવું જોવા મળે છે. 3+3 એકમમાં જોવા મળે છે, 2 ચક્રની અંદર. અને એની અંદર જે અહીંયા પરિપુષ્પ છે તે એકબીજાથી મુક્ત છે. હવે મુક્ત કેવી રીતે? તો જે આપણે પુષ્પાકૃતિ જોશું એની અંદર જોશું કે આ 3 ઘટકો છે તે એકબીજાથી મુક્ત છે, અને આ 3 છે તે એકબીજાથી મુક્ત છે. પરંતુ આ 3ના ઘટકો છે તે આ 3ના ઘટકો સાથે જોડાયેલા છે. જ્યારે આપણે આકૃતિ જોશું ત્યારે આપણને ખ્યાલ આવશે. હવે ત્યારબાદ આપણે જોઈએ તો મુક્ત એટલે કે એકબીજાથી છૂટા છે, જોડાયેલા નથી, પરંતુ વજ્રપત્ર અને દલપત્ર જોડાયેલા છે. ત્યારબાદ વાત કરીએ એના કલિકાંતર વિન્યાસની, તો એમાં ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ જોવા મળે છે, અને અમુકની અંદર આચ્છાદિત કલિકાંતર વિન્યાસ છે તે પણ જોવા મળે છે. ત્યારબાદ હવે વાત કરીએ પુંકેસર ચક્રની. હવે જે પુંકેસર ચક્ર છે તેની અંદર પુંકેસરો 6 છે 3+3ના એકમમાં, એટલે કે પુંકેસરો કેવા છે? 3+3ના એકમમાં જોવા મળે છે. એની અંદર એમ 2 ચક્રની અંદર આવેલા છે અને તે મુક્ત છે, એટલે કે પુંકેસરો એકબીજા સાથે જોડાયેલા નથી, પરંતુ પરિપુષ્પ પત્ર અભિલગ્ન છે, એટલે કે તે પરિપુષ્પ પત્રોની સાથે જોડાયેલા જોવા મળે છે. અને તંતુઓ છે તે લાંબા હોય છે, એટલે કે જે પુંકેસરની અંદર જે તંતુ આવે છે 3 ભાગનું બનેલું છે પુંકેસર. તંતુ પરાગાશય અને યોજ્ય એની અંદર તંતુ લાંબા છે, અને અંતર્ભૂત કે બહિર્ભૂત કોઈ પણ પ્રકારના જોવા મળે છે. તો પુંકેસરો 6ની સંખ્યામાં છે, 3+3 એમ 2 ચક્રની અંદર વિભાજિત થયેલા છે. પુંકેસરો એકબીજાથી મુક્ત છે, પરંતુ પરિપુષ્પ પત્રની સાથે જોડાયેલા જોવા મળે છે. તેને પરિપુષ્પ પત્ર અભિલગ્ન તરીકે ઓળખવામાં આવે છે. પુંકેસરની અંદર તંતુઓ લાંબા છે અને તે અંતર્ભૂત કે બહિર્ભૂત બંને પ્રકારના જોવા મળે છે. અંતર્ભૂત પુંકેસરો એટલે કે તેનું મુખ છે તે શ્રીકેસરની તરફ હોય, અને બહિર્ભૂત પુંકેસર એટલે કે તેનું મુખ છે તે વજ્ર ચક્રની તરફ હોય. ત્યારબાદ વાત કરીએ સ્ત્રીકેસર ચક્રની. જિમ્નોસિયમ 3 સ્ત્રીકેસરીય યુક્ત સ્ત્રીકેસરી બીજાશય ઉચ્ચસ્થ ત્રિકોટરીય, કોટરમાં ઘણા અંડકો હાજર અને અક્ષવર્તી જરાયુ વિન્યાસ. હવે મિત્રો, સ્ત્રીકેસરની સંખ્યા કેટલી જોવા મળે છે? 3 જોવા મળે છે. યાદ રાખવામાં વધુ સહેલું છે, બધું 3-3ના ઘટકની અંદર જ જોવા મળે છે, 3+3માં જોવા મળે છે. અહીંયા સ્ત્રીકેસર ચક્ર છે તેમાં સ્ત્રીકેસરો 3 છે, એટલે કે 3 સ્ત્રીકેસરીય છે. યુક્ત સ્ત્રીકેસરી એટલે કે આ 3 એ 3 સ્ત્રીકેસરો છે તે એકબીજાથી જોડાયેલા છે, યુક્ત છે. બીજાશય ઉચ્ચસ્થ છે, એટલે કે બીજાશય ઉપર સ્થાન પામેલું છે. બાકીના જે ઘટકો છે તે બીજાશયના નીચે ગોઠવાયેલા છે. ત્રિકોટરીય એટલે કે એનું જે બીજાશય છે તેમાં 3 ક્વોટર જોવા મળે છે, અને 1 ક્વોટરની અંદર ઘણા બધા અંડકો જોવા મળે છે. અને અહીંયા જે અંડકો છે એની જે ગોઠવણી છે તેની વાત કરીએ તો તેમાં અક્ષવર્તી જરાયુ વિન્યાસ જોવા મળે છે. મિત્રો, આપણે વાત કરીએ ફેબેસી કુળની, તો ફેબેસી કુળની અંદર 1 સ્ત્રીકેસર હતું અને એની અંદર 1 જ ક્વોટર હતું. ત્યારબાદ વાત કરીએ સોલનેસી કુળની, તો સોલનેસી કુળની અંદર 2 સ્ત્રીકેસર હતા, તેમાં 2 ક્વોટર જોવા મળતા હતા, એટલે દ્વિક્વોટરી હતી. અહીંયા 3 સ્ત્રીકેસર જોવા મળે છે તો તે ત્રિકોટરીય જોવા મળે છે, એટલે એ પણ યાદ રાખવામાં તમારે સહેલું પડશે કે 1 સ્ત્રીકેસર જે આવું ફરજિયાત હોતું નથી, પરંતુ અહીંયા જે 3 કુળ આપ્યા છે ને તેની અંદર આ રીતે યાદ રાખવાની હું તમને ટ્રીપ આપું છું કે જે ફેબેસી કુળ છે તેમાં 1 સ્ત્રીકેસર છે તો એની અંદર 1 ક્વોટર, જ્યારે સોલેનેસી કુળ છે તેની અંદર 2 સ્ત્રીકેસર એટલે કે 2 સ્ત્રીકેસરો છે તેમાં 2 ક્વોટર, અને લીલિયસી કુળ છે તેમાં 3 સ્ત્રીકેસર છે તો 3 ક્વોટર. પરંતુ આવું ક્યાંય ફરજિયાત નથી હોતું કે જેનામાં 1 સ્ત્રીકેસર જોવા મળે તે 1 જ ક્વોટર એ હોય, પણ તો આપણને જે અહીંયા 3 કુળ આપ્યા છે તેની અંદર આ પ્રકારની રચના જોવા મળે છે, એટલે તમે આવી રીતે યાદ રાખી શકો. ત્યારબાદ વાત કરીએ તેના ફળની. ફળ છે તે પ્રાવર અને ભાગ્યેજ અનુષ્ટિલા, એટલે કે કેપ્સ્યુલ પ્રકારનું ફળ જોવા મળે છે. અને ભાગ્યેજ અનુષ્ટિલા એટલે કે અમુક વનસ્પતિની અંદર ક્યારેક જ તેમાં અનુષ્ટિલા ફળ છે તે જોવા મળે છે. બીજની વાત કરીએ તો બીજ ભ્રૂણપોષી છે, એકદળી વનસ્પતિ છે, તો એના બીજ છે તે ભ્રૂણપોષી જ આવશે. એની અંદર પુખ્ત બીજની અંદર આપણે જોવા છે તો ભ્રૂણપોષ છે તે જોવા મળે છે.
હવે ત્યારબાદ વાત કરીએ તેના પુષ્પસૂત્રની. પુષ્પસૂત્રની અંદર સૌ પ્રથમ તો લખવાનું કે નિપત્રી છે કે અનિપત્રી છે. તો અહીંયા નિશાની આપી છે બી આરની, બી આર એટલે કે તે પુષ્પ નિપત્રી છે. ત્યારબાદ પ્લસ કરી અને રાઉન્ડ છે અથવા તો રાઉન્ડમાં પ્લસ છે તો પુષ્પ નિયમિત છે. ત્યારબાદ ઉપર એરો અને નીચે પ્લસ એટલે કે તે પુષ્પ છે, તે દ્વિલિંગી છે, તેમાં બંને લિંગ હાજર છે. ત્યારબાદ વાત કરીએ પી, પી એટલે પરિપુષ્પ, એમાં થ્રી પ્લસ થ્રી અને કૌંસની અંદર. હવે જુઓ મિત્રો, અહીંયા પી એટલે કે પરિપુષ્પ, એની અંદર ત્રણ પ્લસ ત્રણ એટલે કે તેમાં ત્રણ વજ્રચક્ર, ત્રણ દલપત્ર છે તે છે. હવે આપ્યું છે આવી રીતે કૌંસમાં થ્રી પ્લસ થ્રી. હવે આનો અર્થ એવો થયો કે આ ત્રણ છે તે આ ત્રણની સાથે જોડાયેલા છે, પરંતુ આ ત્રણ છે તે અંદરોઅંદર જોડાયેલા નથી. જો આવી રીતે હોય કૌંસની અંદર થ્રી પ્લસ થ્રી આવી રીતે, તો આનો અર્થ એવો થયો કે અહીંયા છે આ ત્રણ છે, વજ્રપત્ર છે તે એકબીજા સાથે જોડાયેલા છે અને દલપત્ર છે તે એકબીજા સાથે જોડાયેલા છે, પરંતુ આવું છે નહીં. અહીંયા શું આપ્યું છે, થ્રી પ્લસ થ્રી એટલે કે આ વજ્રપત્રો એકબીજાથી મુક્ત છે, દલપત્ર એકબીજાથી મુક્ત છે, પરંતુ જે વજ્રપત્ર અને દલપત્ર છે તે એકબીજા સાથે જોડાયેલા છે. ત્યારબાદ એ થ્રી પ્લસ થ્રી, જોજો મિત્રો અહીંયા કૌંસ નથી, થ્રી પ્લસ થ્રી છૂટું છે એટલે કે અહીંયા જે પુંકેસર ચક્ર છે તે એકબીજાથી મુક્ત છે. જો આવી રીતે અહીંયા આપ્યું છે તેમ કૌંસની અંદર આપેલું હોય તો એનો અર્થ એ થાય કે તે એકબીજા સાથે જોડાયેલા છે. પરંતુ પુષ્પસૂત્ર લખો જ્યારે એક્ઝામની અંદર એમસીક્યુ આવે ત્યારે ખાસ જોજો નિરખી નિરખીને. અહીંયા એ થ્રી પ્લસ થ્રી કૌંસમાં નથી, કૌંસમાં હોત તો એકબીજા સાથે જોડાયેલા હોત, પરંતુ અહીંયા પુંકેસરો છે તે મુક્ત છે. ઉપર દર્શાવેલું છે એરો અથવા તો લાઈન, તેનો અર્થ એ થયો કે પુંકેસરો છે તે પરિપુષ્પ પત્રની સાથે જોડાયેલા છે એટલે કે પરિપુષ્પ અભિલગ્ન. ત્યારબાદ વાત કરીએ સ્ત્રી કેસરની, તો સ્ત્રી કેસર છે તે ત્રણની સંખ્યામાં છે, કૌંસની અંદર આપેલા છે એટલે સ્ત્રી કેસર એકબીજા સાથે જોડાયેલા છે. અને જીના નીચે લીટો છે અથવા તો લીટીના ઉપર જી છે એટલે એનો અર્થ એ થયો કે જે બીજાશય છે તે ઉચ્ચસ્થ છે. હવે આપણે વાત કરીએ તેની આર્થિક અગત્યતાની, તો આર્થિક અગત્યતાની અંદર જોઈએ તો આ કુળની અંદર સમાવેશિત ઘણી વનસ્પતિઓ સારા સુશોભન માટે ઉપયોગી છે, એટલે કે સુશોભન એટલે કે શોભા માટે ઉપયોગી છે. બગીચાની અંદર, ગાર્ડનમાં અથવા તો ઘરની અંદર, હોસ્પિટલ હોય તો અહીંયા, હોટલ જેવું હોય તો અહીંયા આજુબાજુમાં છે ઝાડવા વાવે છે, તો અહીંયા જે શોભા માટે ઉપયોગી વનસ્પતિ છે તેની અંદર આવે છે ટ્યુલિપ અને વચનાગ. ટ્યુલિપને ઇંગ્લિશમાં ટ્યુલિપ જ કહે છે અને વચનાગ એટલે કે ગ્લોરિયોસા, ઇંગ્લિશ નામ યાદ રાખજો મિત્રો. તો સોલ જે લીલિયસી કુળ છે તેની સુશોભન માટેની વનસ્પતિ ટ્યુલિપ અને વચનાગ અથવા તો ગ્લોરિયોસા. જ્યારે સોલેનેસી કુળની વાત કરીએ તો એના અંદર સુશોભન માટે આવતી હતી પેટુનિયા. જ્યારે ફેબેસી કુળની વાત કરીએ તો એની અંદર સુશોભન માટે આવતી હતી લ્યુપિન અને વટાણા. એટલે મિત્રો આડેડું ના થઈ જાય, ફેબેસી કુળમાં સુશોભન માટે લ્યુપિન અને વટાણા, સોલેનેસી કુળની અંદર પેટુનિયા અને લીલિયસી કુળની અંદર ટ્યુલિપ અને વચનાગ ગ્લોરિયોસા. ઔષધના સ્ત્રોત તરીકે કુંવર પાઠું, જેને ઇંગ્લિશમાં કહે છે એલો, એલો. હવે ઔષધના સ્ત્રોત તરીકે કુંવર પાઠાનો ઉપયોગ થાય છે એટલે કે દવા માટે, કે જે આપણે સૌ જાણીએ છીએ કે કુંવર પાઠું છે તે ઘણી બધી પ્રોડક્ટની અંદર આવે છે. સુશોભન માટે, સોરી સુશોભન, સૌંદર્ય પ્રસાધનોની જે બનાવટ છે તેની અંદર પણ કુંવર પાઠાનો ઉપયોગ થાય છે. શેમ્પૂમાં, ફેસવોશમાં વગેરે આ જે બધા સૌંદર્ય પ્રસાધન હોય છે તેની અંદર પણ કુંવર પાઠું છે તે ઉપયોગી છે. અને સિવાય જે ઘણી બધી દવાઓ છે તેને બનાવવા માટે પણ ઔષધના સ્ત્રોત તરીકે કુંવર પાઠું અથવા તો એલો છે તેનો ઉપયોગ થાય છે. ફેબેસી કુળની વાત કરીએ તો ફેબેસી કુળમાં ઔષધના સ્ત્રોત તરીકે જેઠીમધ હતું. ત્યારબાદ સોલેનેસી કુળની વાત કરીએ તો ત્યાં ઔષધના સ્ત્રોત તરીકે હતું બેલાડોના અને અશ્વગંધા. અહીંયા આવે છે કુંવર પાઠું. ત્યારબાદ શાકભાજી તરીકે વાત કરીએ તો સતાવરી, જેને ઇંગ્લિશમાં એસ્પેરેગસ કહેવામાં આવે છે, અને કોલ્ચિકમ, એનું આપેલું છે કોલ્ચિકમ જ નામ છે, વૈજ્ઞાનિક નામ પણ આપેલું છે. તો મિત્રો અહીંયા જોઈએ તો શાકભાજી તરીકે સતાવરી, એસ્પેરેગસ અને કોલ્ચિકમ. તો આ એની આર્થિક અગત્યતા થઈ કે સુશોભન માટે ટ્યુલિપ અને વચના ગ્લોરિયોસા, ઔષધના સ્ત્રોત તરીકે કુંવર પાઠું એલો, અને શાકભાજી તરીકે સતાવરી અને કોલ્ચિકમ. હવે એના વૈજ્ઞાનિક નામની વાત કરીએ
તો ડુંગળી છે તેનું વૈજ્ઞાનિક નામ છે એલિયમ સેપા, જે તમને અહીંયા નીચે આપેલું છે. આપણે જે કોઈ એક છોડનું આપણે એના પુષ્પ અને એના જે પુષ્પ ધરાવતા છોડની અને એની પુષ્પાકૃતિની વાત કરીએ તો એની અંદર અહીંયા ડુંગળી છે તે આપેલી છે કે તેનું વૈજ્ઞાનિક નામ છે એલિયમ સેપા, ડુંગળી નીચે આપેલું છે નામ. ત્યારબાદ વાત કરીએ કુંવરપાઠાની તો કુંવરપાઠાનું વૈજ્ઞાનિક નામ છે એલોવેરા. બધાએ સાંભળ્યું છે એલોવેરા, એલોવેરા જેલ. તો હવે આ કુંવરપાઠું છે તેનું વૈજ્ઞાનિક નામ છે એલોવેરા. સતાવરી છે તેનું વૈજ્ઞાનિક નામ છે એસ્પ્રેગસ રેસિમોસસ, એસ્પેરેગસ રેસિમોસસ એટલે સતાવરી. અને વચ્છનાગ છે તેનું વૈજ્ઞાનિક નામ છે ગ્લોરિયોસા સુપરબા, ગ્લોરિયોસા સુપરબા. એલિયમ સેપા, ડુંગળી, એલોવેરા, કુંવરપાઠું, એસ્પેરેગસ રેસિમોસસ, સતાવરી, ગ્લોરિયોસા સુપરબા એટલે વચ્છનાગ. હવે આપણે જોવાનું છે કે એની આકૃતિ આપેલી છે તે એની અંદર જે ફર્સ્ટ નંબરની આકૃતિ આપેલી છે એ આકૃતિ તે ડુંગળીના છોડની આપેલી છે. એની અંદર જે છોડ છે તેની આપેલી છે, અહીંયા છે એના મૂળ છે તે જોવા મળે છે. ત્યારબાદ આ એનું પર્ણ છે કે તે ખોરાકનો સંગ્રહ કરે છે અને તે જમીનની અંદર આવેલું જોવા મળે છે. ત્યારબાદ અહીંયા પણ આ પણ ભાગ તેના પર્ણનો છે. અહીંયા જે નીચેનો ભાગ છે તેનું પર્ણ તલ છે કે પર્ણ તલની અંદર ખોરાકનો સંગ્રહ થાય છે. અને આ ભાગ છે તેનું પર્ણ ફલક અથવા તો પર્ણ પત્ર કે જે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે અને હવાની અંદર આવેલું જોવા મળે છે. અહીંયા ઉપર ટોચના ભાગે તેનું પુષ્પ છે તે દર્શાવેલું છે. અહીંયા બાજુની અંદર જે બી નંબરની આકૃતિ છે ત્યાં એના પુષ્પની આકૃતિ આપેલી છે પુષ્પ વિન્યાસની સહિત. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે આ અહીંયા જે જોવા મળે છે પુષ્પ વિન્યાસ તે જોવા મળે છે છત્રક પ્રકારનું, તેમાં જે છત્રીના સળિયાની જેમ સદંડી પુષ્પો છે તે ગોઠવાયેલા જોવા મળે છે. ત્યારબાદ જે સી નંબરની આકૃતિ આપેલી છે તેના પુષ્પની આપેલી છે કે એની અંદર જે સૌ પ્રથમ તો પરિપુષ્પ જોઈએ તો છ આવેલા છે, અહીંયા ત્રણ ને અહીંયા ત્રણ ટોટલ છ છે. ત્યારબાદ પુંકેસરો પણ છ છે, ત્રણ પ્લસ ત્રણના એકમમાં તો એ પણ અહીંયા દર્શાવેલું છે, ત્રણ આ બાજુ અને ત્રણ આ બાજુ. ત્યારબાદ અંદર છે તે સ્ત્રી કેસર આવેલું જોવા મળે છે. તો આકૃતિ તેના પુષ્પની છે. ત્યારબાદ છે લાસ્ટ આકૃતિ આપેલી છે તેના પુષ્પ પુષ્પાકૃતિની આપેલી છે. મિત્રો ખાસ અહીંયા ધ્યાન આપજો, સૌ પ્રથમ તો એના માતૃ અક્ષની સ્થિતિ જોઈએ તો અહીંયા માતૃ અક્ષની સ્થિતિ ડોટ એટલે કે ટપકા વડે દર્શાવેલી છે, નિયમિત છે. ત્યારબાદ વાત કરીએ વજ્રચક્ર અને દલચક્ર આવે, પરંતુ અહીંયા પરિપુષ્પ ચક્ર છે એટલે કે પરિપુષ્પ પત્રો છે તો થ્રી પ્લસ થ્રીના એકમમાં જોવા મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક બે અને ત્રણ, ત્રણ ક્યાં છે બહાર છે અને બાકીના વન ટુ અને થ્રી ક્યાં છે અંદર છે. હવે અગાઉ કીધું છે થ્રી પ્લસ થ્રી છે મુક્ત છે, એટલે તમે અહીંયા જોઈ શકો છો કે આ જે પરિપુષ્પ છે તે આની સાથે જોઈન્ટ નથી, આ પરિપુષ્પ છે તે આની સાથે જોઈન્ટ નથી, તે કેવું છે મુક્ત છે. સેમ અંદર પણ ત્રણ જોવા મળે છે તેમાં પણ એવું છે કે જે આ પરિપુષ્પ છે તે એના પરિપુષ્પની સાથે જોઈન્ટ નથી, તે એકબીજાથી કેવા છે મુક્ત છે. પરંતુ આ પરિપુષ્પ પત્ર છે તે આ પરિપુષ્પ પત્ર એટલે કે આ લઈ લ્યો કે આ વજ્રચક્ર છે અને આ લઈ લ્યો દલપત્રો છે, તો દલપત્રો છે તે દલપત્રોની સાથે જોડાયેલા નથી, તે કેવા છે મુક્ત છે. સેમ અહીંયા વજ્રપત્રો છે તે વજ્રપત્રોની સાથે જોડાયેલા નથી, તે વજ્રપત્રોથી મુક્ત છે. પરંતુ વજ્રપત્રો અને દલપત્રો એકબીજા સાથે જોડાયેલા છે એટલે તમને અહીંયા જોઈનિંગ કરીનું આ પ્રકારની નિશાની દર્શાવેલી છે, એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા જે વજ્રપત્રો અને દલપત્રો એકબીજા સાથે કેવા છે જોડાયેલા છે અને જોડાય અને એક પરિપુષ્પનું નિર્માણ કરે છે. તો આટલું ક્લિયર. ત્યારબાદ પુંકેસરની વાત કરીએ તો પુંકેસર છ ની સંખ્યામાં છે, ત્રણ પ્લસ ત્રણના એકમમાં પરિપુષ્પ અભિલગ્ન એટલે કે તે પરિપુષ્પની સાથે જોડાયેલા છે. તેમાંથી મિત્રો ત્રણ પુંકેસરો છે તે વજ્રપત્રોની સાથે જોડાયેલા જોવા મળે છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ એક બે અને ત્રણ કે તે કોની સાથે જોડાયેલા છે, વજ્રપત્રોની સાથે જોડાયેલા છે. બાકીના ત્રણ છે તે દલપત્રોની સાથે સોરી બાકીના ત્રણ છે તે વજ્રપત્રોની સાથે જોડાયેલા જોવા મળે છે કે તે તમે અહીંયા જોઈ શકો છો. જો અહીંયા જે ત્રણ પુંકેસરો છે તે ત્રણ પુંકેસરો કેની સાથે જોડાયેલા છે, દલપત્રોની સાથે. આ એક દલપત્ર છે, ત્યારબાદ આ બીજું દલપત્ર છે અને આ ત્રીજું દલપત્ર છે તેની સાથે ત્રણ પુંકેસરો જોડાયેલા છે અને ત્રણ પુંકેસરો છે તે વજ્રપત્રોની સાથે. તો આ એક વજ્રપત્ર
આ બીજું અને આ ત્રીજું, આમ તે 3+3 ના એકમાં જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ સ્ત્રી કેસરની, તો તમે અંદર જોઈ શકો છો સ્ત્રી કેસરની અંદર ત્રણ સ્ત્રી કેસરો છે, 1, 2, 3. હવે એ સ્ત્રી કેસરની અંદર 3 ક્વોટરો જોવા મળે છે, 3 ક્વોટરીઓ છે. અને અક્ષવર્તી જરાય વિન્યાસ એટલે કે અક્ષ પર જરાયું છે તે ગોઠવાયેલા, અંડકો છે તે ગોઠવાયેલા જોવા મળે છે. તો મિત્રો આ થઈ તેની પુષ્પાકૃતિ. તો અહીંયા મિત્રો લીલીયસી કુળ પૂર્ણ થઈ છે આકૃતિ. ખાસ ધ્યાન રાખજો ત્રણેય કુળની તેના આર્થિક અગત્યતા, તેનું પુષ્પ સૂત્ર અને તેના લક્ષણો, ઘણા બધા એમસીક્યુ પૂછાય છે મિત્રો આમાંથી. સારી એવી તૈયારી કરો. આજે આપણો 5મો પાઠ છે તે પૂર્ણ થાય છે સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા. હવે ત્યારબાદ તેની અંતસ્રચના છે તેનો અભ્યાસ આવશે. તો આજે આપણે 5મું પ્રકરણ પૂર્ણ થાય છે. બધાએ સારી એવી તૈયારી કરે, સારું એવું સ્કોરિંગ કરે, એક્ઝામની અંદર સારા એવા માર્ક્સ આવે એ માટે બધાને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી વેરી મચ.